શ્રી વલ્લભાદીશ કી જય હો. ચકરી છે જે આપણે ખીલોનામાં પલનામાં ઠાકોરજીને ખેલાવીએ છીએ. સૌ પ્રથમ તો એ ઘણી પ્રકારની હોય, જેમ કે ચાંદીની, સોનાની, કાષ્ટની, મીનાકારીની ઇત્યાદિ ઘણા પ્રકારની. વધારે પડતી બધાને ત્યાં કાષ્ટની જ હશે. અને આપણે ત્યાં જેટલું પણ ઠાકોરજીમાં કાષ્ટનું વપરાતું હોય છે એ બધું લાલ રંગનું હોય છે, સુરંગ. તો લાલ રંગના આપણે ખીલોના બધા કાષ્ટના હોય છે. હવે માર્કેટમાંથી આપણે લાવ્યા હોય ને ઘણા દિવસે પછી એનો થોડો કલર ને ઇત્યાદિ પણ નીકળી જતું હોય, તો આપણા ત્યાં કલર પણ હોય નહીં, તો નેલ પેન્ટ આવે, નેલ પોલિશ એ નવી લાવીને એનાથી તમે લાલ રંગ ફરી કરી શકો. અને થોડી એના બીજા રંગની લઈને થોડી ડિઝાઇન પણ એના પર કરી શકાય. એકદમ ઇઝી છે, તો બધાને ઉપલબ્ધ પણ રહેશે, કેમકે બધાને કલર મળે નહીં, તો આ તમને ગમે ત્યાં મળી જાય અને તમે એના પર સજાવટ કરી શકો. હવે આજે આપણે આના ઉપર અન્ય સજાવટ કરવાના છીએ. એના માટે અહીંયા જે માર્કેટમાં મળે છે ડાયમંડ ફ્લેટ પાછળથી એનો ઉપયોગ કરીશું. અને ફેવિકોલ લેવાનું છે, ફેવિકોલ કાસ્ટ પર ચોંટી જશે. તો આ રીતે અમુક અમુક ઘરે જ આપણે, જેમ કે મોતી ભરવા હોય, મોતી ચોંટાડવા હોય, તો અલગ અલગ પ્રકારની આપણે ઘરે જ કરી શકીએ. ફેવિકોલ લગાવી લેવાનું છે. હવે એક એક ડાયમંડ આપણે ચોંટાડતા જવાનું છે. તો એ જડાવની ભાવના થશે, હીરાની, પન્નાની, માણેકની ઇત્યાદિ બધી જડાવ પણ આવતી હોય, તો આપણે આ રીતે જડાવની ભાવનાથી કરી શકીએ. આ રીતે પછી આ કમલ આકારના છે એને છેડા પર. અત્યારે તો નેલ આર્ટ એટલી બધી ચાલી રહી છે, તો આના ઉપર પણ આપણે જો નેલ આર્ટ બધું કરીએ તો આ ઘણી જ સોહાય. કાચ પણ લગાવી શકાય નાના નાના, ઘણું બધું છે કરવા માટે. થોડું સુકાઈ જશે ફેવિકોલ, એટલે એકદમ બરાબર થઈ જશે. આ રીતે થઈ ગઈ ને. એ તો અલગ રંગના પણ લઈ શકાય, હીરા પન્નાને માણે કેમ, લાલ, લીલા ને સફેદ. પછી આ રીતે ફરશે એટલે ચમકશે. હમણાં ભીનું છે ને એટલે બધું નીકળી ગયું છે. આ પહેલાં એક કરી હતી એ સુકાવા મૂકી છે. આ પ્રકારે થશે. બે ત્રણ કલર લઈશું તો વધારે સુંદર લાગશે. શિવને બાંધીશ કે જાય.